કડોદરામાં એક પિતાએ માત્ર નાની બાબતમાં પરિવારના સભ્યો પર ઘાતક હુમલો કર્યાનો બનાવ સામે આવ્યો છે. કડોદરામાં રહેતા પરિવારમાં માત્ર સુવાની બાબતે થયેલી બોલાચાલીમાં ઉશ્કેરાયેલા પિતાએ દીકરાની ઉપર છાપરી ઘા મારી મોતે ઘાત ઉતારી દીધી હતી. ઉપરાંત તેની પત્ની અને ત્રણ પુત્રને પણ મટન કાપવાના છરાના ઘા માર્યા હતા. આ ઘટનાની આસપાસના વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. તો પોલીસે હત્યારા અને પિતાને ઝડપી પાડ્યો હતો. કડોદરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ સુરતના કડોદરામાં સત્યમનગર વિસ્તારમાં મૂળ બિહારનો રામાનુજ સાવ, પત્ની રેખા દેવી, દીકરી ચંદા કુમારી અને ત્રણ દીકરાઓ સુરજ, ધીરજ અને વિશાલ સાથે રહે છે. રામાનુજ મિલમાં મજૂરી કામ કરતો હતો. રાત્રે ધાબા પર પત્ની સાથે સુવા બાબતે રામાનુજનો ઝઘડો થયો હતો. આ ઝઘડાને કારણે દીકરી ચંદા અને તેના ત્રણ ભાઈઓ દોડી આવ્યા હતા. માતાને બચાવવા માટે પ્રયાસ કર્યો હતો. પિતાએ સગા દીકરાઓ અને દીકરીઓ પર છરાથી હુમલો કરી દીધો હતો. રામાનુજને હુમલા કરતા પત્ની આંગળીઓ કપાઈ ગઈ હતી. ત્યારબાદ તે થોડી દૂર જતી રહી હતી. માતાને બચાવેલા દીકરાઓ પણ પિતાને હુમલો કર્યો હતો, જેમાં ત્રણ દીકરાઓને ઈજા પહોંચી હતી. પિતાના હાથમાં દીકરી આવી જતા તેના પર છરાથી ઉપરા છાપરી 17 જેટલા ઘા માર્યા હતા. દીકરીના ચહેરા પર મારવામાં આવેલા ઘાથી ચહેરામાં બે ભાગ થઈ ગયા હતા અને દીકરીનું ઘટના સ્થળે જ મોત થયું હતું. ઈજાગ્રસ્ત માતા અને ત્રણ દીકરાઓ ઈજા પહોંચતા હોસ્પિટલમાં સારવારથે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ થતાં પોલીસ પણ દોડી આવી હતી અને હત્યાર કરનાર પિતા રામાનુજને ઝડપી પાડ્યો હતો. દીકરી ચંદાના મૃતદેહને સુરત સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. પોસ્ટમોર્ટમ બાદ ચંદાના મૃતદેહને પરિવારને સોંપવામાં આવ્યો હતો. બ્યુરો રિપોર્ટ, એનટીવી ન્યૂઝ, સુરત.